નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9 અડધું અને પામાં આજે આપણે બીજા નંબરનો વિડીયો જોઈએ છીએ. કાલે આપણે અડધું અને પા વિશે બેઝિક માહિતી અને થોડાક ઉદાહરણો ને એ બધું જોયું, લંબચોરસના ભાગ કરતા જોયા. આજે આપણે આગળ જોઈએ. તમને ચોપડીમાં એક કોઠો આપેલો છે આ રીતનો. એ કોઠામાં વસ્તુ અને ભાવ, ભાવ 1 કિલો પ્રમાણે આપેલા છે. વસ્તુમાં ટામેટા, બટાકા, ડુંગળી, ગાજર અને કોળું, અને 1 કિલો પ્રમાણે ભાવ આપેલો છે તમને. બાજુમાં તમને એના રિલેટેડ પ્રશ્નો પૂછેલા છે કે આ પ્રશ્નોમાં તમારે આનો આન્સર આપવાનો છે. તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તમને ખબર છે કે 1/3 એટલે અડધું થાય, 1/4 એટલે ચોથો ભાગ થાય, 3/4 એટલે પોણો ભાગ થાય. આ બધી તમને ખબર છે. અહીંયા તમને ટ્વિસ્ટ કરીને થોડું આપેલું છે. એવું નથી કીધું કે 500 ગ્રામ કે 1/2 કિલોના 1/2 કેટલા થાય, 500 ગ્રામ કે 500 ગ્રામ ટામેટાની કિંમત કેટલી થાય, એવું તમને ઇઝી ક્વેશ્ચન પૂછ્યો નથી. અહીંયા તમને 1/3, 3/4, 1/4 એવી રકમ, એવા સંખ્યા, એવી સંખ્યા મૂકીને તમને કિંમત શોધવાનું કહ્યું છે. જોઈ લઈએ આપણે. પહેલો દાખલો છે, પહેલો સવાલ છે કે 1/3 કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી થાય. 1/3 કિલોગ્રામ ટામેટા, 1/3 એટલે તમને બધાને ખબર છે કે કેટલા ગ્રામ, 500 ગ્રામ, અથવા તો આપણે રેગ્યુલર ભાષામાં કહીએ તો 1/2 કિલો. કેટલો કિલો? 1/2 કિલો. તો જોઈ લઈએ. હવે તમને અહીંયા ખબર છે કોઠા પ્રમાણે તમારે 1 કિલોનો ભાવ જોવાનો છે કે 1 કિલોગ્રામ ટામેટાની કિંમત છે 8 રૂપિયા. તો 1/2 કિલો ટામેટાની કિંમત કેટલી હોય? તો કે એના 1/2 હોય. હવે તમે અહીંયા છેદ ઉડાડો તો 4 × 2 = 8. તો 4 રૂપિયા એક ટામેટા, એક 1/2 કિલો ટામેટાની કિંમત થાય. એવી રીતે બનો પ્રશ્ન છે, કોની કિંમત વધારે છે, કોની કિંમત વધારે, 1/3 કિલોગ્રામ ડુંગળીની, 1/3 એટલે કે 1/2 કિલો ડુંગળીની, કે 1/4 કિલોગ્રામ ગાજરની. 1/4 એટલે 1/4 એટલે 250 કિલોગ્રામ થાય, અને 1/3 એટલે 500 કિલો થાય. હવે તમને એમને એમ તમે જોતાં જ ખબર પડી જાય કે 250ની કિંમત વધારે હોય કે 500ની કિંમત વધારે હોય, પણ આપણે એના ભાવના રિલેટેડ જોવાની છે. તો તમને ખબર છે કે 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત છે 10 રૂપિયા. તો 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલા? તો 10 × 1/3 કરો એટલે 5 × 2 = 10 છેદ ઉડે એટલે 5 રૂપિયા ડુંગળીનો ભાવ થયો. એવી રીતે આપણે હવે ગાજરની કિંમત શોધીશું. તો ગાજરની કિંમત છે, 1 કિલોગ્રામ ગાજરની કિંમત છે 16 રૂપિયા. તો 1/4 એટલે ચોથો ભાગ એટલે કે 250 ગ્રામ, બરાબર, ચોથો ભાગ એટલે કે 250 ગ્રામ. 1/4 ગાજરની કિંમત કેટલી થાય? તો 1/4 × 16, તો તમને ખબર છે કે 4 × 4 = 16. તો 4 × 1 = 4. તો 4 રૂપિયા ગાજરની કિંમત થઈ અને 5 રૂપિયા ડુંગળીની કિંમત થઈ. તો મેં તમને કીધું હતું કે 500 વધારે હોય કે 250 વધારે હોય, તમને જોતાં જ ખબર પડે કે તો ડુંગળીનો ભાવ આવ્યો છે 5 રૂપિયા અને ગાજરનો ભાવ છે 4 રૂપિયા. તો આમાં ડુંગળીની કિંમત વધારે થઈ. એના પછી ત્રીજો પ્રશ્ન છે, 3/4, 3/4 મતલબ થાય 750 ગ્રામ. 3/4 મતલબ શું થાય? 750 ગ્રામ. કે 3/4 કિલોગ્રામ બટેકાની કિંમત કેટલી? તો જુઓ, તમને આખા 1 કિલો બટાકાની કિંમત છે 12 રૂપિયા, બરાબર. 1 કિલોગ્રામ બટાકાની કિંમત છે 12 રૂપિયા. તો 3/4 બટાકાની કિંમત કેટલી? તો 3/4 × 12. તો જોઈ લઈએ. તમને અહીંયા ખબર છે કે 4ના ઘડિયામાં 12 આવે એટલે 3 × 4 = 12, અહીંયા છેદ ઉડે 3 × 3 = 3 એટલે 3 × 3 = 9 રૂપિયા બટાકાની કિંમત થઈ. એના પછી જોઈએ આગળનો પ્રશ્ન. કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે, તેની પાસે માત્ર 20 રૂપિયા છે. તેની પાસે માત્ર 20 રૂપિયા છે. તેની પાસે રહેલી યાદી મુજબ તેને 1/3 કિલોગ્રામ બટેકા, 1/3 એટલે કે 500 ગ્રામ બટાકા, 2 કિલો કોળું અને 1/4 કિલોગ્રામ ગાજર, 1/4 એટલે 250 ગ્રામ ગાજર ખરીદવાનું છે. તેની પાસે ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે એના પૈસા પ્રમાણે. એના પૈસા પણ તમને આપેલા છે. તો જોઈ લઈએ. 1 કિલોગ્રામ બટાકાની કિંમત છે 12, તો 1/3 કેટલી થઈ? તો કે 1/2 થાય એટલે 6 રૂપિયા થયા, બરાબર. પછી હવે આપણે કોળું, એને 2 કિલો લેવાનું છે. તો 1 કિલો કોળાની કિંમત છે 4 રૂપિયા. 1 કિલો કોળાની કિંમત કેટલી છે? 4 રૂપિયા. તો 2 કિલોગ્રામના કેટલા થાય? 4 × 2 કરો એટલે તમને આન્સર મળી જાય 8 રૂપિયા. તો 6 રૂપિયા બટાકાના, 8 રૂપિયા કોળાના. હવે પાછા એને 1/4 કિલોગ્રામ ગાજર લેવાના છે. તો 1/4 માટે 1 કિલોનો ગાજરનો ભાવ 16 રૂપિયા છે. તો 1/4નો ભાવ કેટલો થાય? તો કે
એક ચતુર્થાંશ ગુણ્યા 16, તો ચોકું ચોકું 16, એટલે છેદ ઉડે એટલે રહ્યા કેટલા 4 રૂપિયા. તો ટોટલ એને કેટલા કિંમત ખર્ચી? ત્રણેય વસ્તુની, બટાકાના 6, કોળાના 8 અને ગાજરના 4. તો 6 અને 8 14 ને 4 18 રૂપિયા, અને એની જોડે કેટલા હતા? 20 રૂપિયા. તો આ ત્રણેય વસ્તુની એને ખરીદી થઈ શકશે. એની પછી તમને એ આપેલો છે કે યાદી પરથી તમારે બે જાતે પ્રશ્નો બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે હોમવર્કમાં કરવાનું છે. એના પછી જોઈએ મહાવરો, પેજ નંબર 101 ઉપર તમને મહાવરો આપેલો છે કે આકૃતિના કેટલામાં ભાગમાં કલર કરેલો છે અને દરેકની આકૃતિની નીચે લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે આકૃતિમાં બે ભાગ છે, એક ટોટલ આખી આકૃતિ જે છે આ દેખાય છે તમને વિડીયોમાં, હવે એના બે ભાગ કરેલા છે, એક અને બે. હવે એ બે ભાગમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે એટલે તમે આને આવી રીતે દર્શાવી શકો. એક દ્વિતીયાંશ કેવી રીતે દર્શાવી શકો? બેમાંથી એક ભાગમાં રંગ કરેલો છે એટલે તમે આને એક દ્વિતીયાંશ અંકમાં દર્શાવી શકો, પહેલી આકૃતિને. બીજી આકૃતિમાં જોઈએ, તમને એક આખી જે આકૃતિ છે લંબચોરસના, એના 4 ટુકડા આપેલા છે, એ 4માંથી 2 ભાગમાં રંગ પૂરેલો છે. તો આપણે આને કેવી રીતે દર્શાવી શકીએ? 2/4. કેવી રીતે અંકમાં દર્શાવી શકીએ? 2/4. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખ, દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો. તો આપણે અહીંયા જોઈ લઈએ કે તમને એક પંચકોણ કે ષષ્ઠકોણની આકૃતિ આપેલી છે, ગોળની છે, લંબચોરસ છે, બરાબર. હવે તે જુદી જુદી તમને આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં એની નીચે કંઈક અંક લખેલા છે, એ અંક પ્રમાણે તમારે અંદર રંગ પૂરવાનો છે. હવે એક દ્વિતીયાંશ એટલે અડધા થાય, તમને બધાને ખબર છે એક દ્વિતીયાંશ એટલે અડધા. તો 4 ના અડધા કેટલા થાય? તો તમને ખબર છે કે 2. તો અહીંયા હું જે ટીક કરું જે રીતે, એ રીતે તમારે રંગ તમારો મનગમતો તમારી ટેક્સ્ટ બુકમાં પૂરવાનો છે. તો આપણે આ 2 ભાગમાં રંગ પૂરીશું. એના પછી છે ગોળ 3/4. તો 3/4, તમને ખબર છે ગોળનો આ 4 ભાગ પડ્યા, એમાંથી આનો ભાગ છે 1/4. આ કેટલો કહેવાય? 3/4, બરાબર ને. તો તમારે આટલા આખા ભાગમાં રંગ પૂરવાનો રહેશે. એના પછી છે 3/4, તો 4માંથી 3 ભાગમાં રંગ, તો આ 3 ભાગમાં તમારે રંગ પૂરવાનો છે. એના પછી છે 1/4, 4માંથી 1, એટલે કે કોઈ પણ તમને મનગમતો એક ભાગ હોય એમાં તમારે રંગ પૂરી નાખવાનો રહેશે. એના પછી છે 1/2. હવે 1/2 એટલે અડધું તમને ખબર છે, પણ આમાં ટોટલ 6 ખાના છે. 6 ના અડધા કેટલા થાય? 3. તો આ 3 ખાનામાં તમારે રંગ પૂરવાનો છે. અને હવે આ એક આકૃતિ આપી છે તમને, એમાં ભાગ નથી પણ 3/4 લખેલો છે. તો તમને ખબર પડવી જોઈએ કે છેદમાં હોય ને એટલા જ ભાગ હોય, એટલે આ આકૃતિના પહેલાં તમારે 4 ભાગ પાડવાના અને એ 4 ભાગમાંથી 3માં તમારે મનગમતો રંગ પૂરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મેં બ્લ્યુ સાઇન કરી છે એ પ્રમાણે તમારે ટેક્સ્ટ બુકમાં રંગ પૂરવાના છે. આગળ જોઈએ ગ, અડધું કરો. અડધું કરો, નીચે આપેલા આકારમાં લીટી દોરી તેના અડધા ભાગ કરો. હવે તમને અહીંયા પક્ષી આપેલું છે ઉડતું, તો હવે તેને અડધા ભાગમાં કેવી રીતે આમ થશે? તો કે ના, આનું અડધું કરવાનું છે એટલે એની જે દિશા છે, એની જે પક્ષીનો આકાર છે એ પ્રમાણે તમારે અડધું કરવાનું છે. એવી રીતે બીજો સ્ટાર છે, તો સ્ટારને તમે કઈ રીતે અડધો કરશો? તો કે એ આ રીતે તમે લીટી ખેંચો તો તેના અડધા ભાગ બંને બાજુ સરખું થઈ શકે. અને ત્રીજું જે ફળ છે એને તમે બરાબર મિડલમાં ખાનો પાડો, મિડલમાં લીટી ખેંચો એટલે એનું અડધું થઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં કરવાનું રહેશે. એના પછી છે ઘ, અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો. હવે તમને એક રંગ ભરીને આપ્યો છે, મતલબ એક આકૃતિ તમને કરીને આપી છે કે ટોટલ 8 ખાના છે. જો ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, 8 ખાના છે, એમાંથી તમને 4માં રંગ આપેલો છે ભરીને. એવી રીતે તમારે નીચેના કરવાના છે, નીચેની 2 આકૃતિ તમારે એવી રીતે કરવાની રહેશે. તો જોઈ લઈએ ગોળ છે કેટલા આપેલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો 18 ના અડધા કેટલા થાય? 18 ના અડધા વિદ્યાર્થી મિત્રો 9 થાય છે. 18 ના અડધા કેટલા થાય? 18 ના અડધા 9 થાય. તો 9 ગોળમાં તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે. અહીંયા મેં 9 લખ્યું છે એટલે તમે સમજી જજો કે 9 ગોળમાં તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો રહેશે.
એના પછી છે ફૂલ, તો ફૂલ કેટલા આપેલા છે તો જોઈ લે, બે ને બે ચાર, બે છ, બે આઠ ને બે દસ ફૂલ આપેલા છે. તો એ દસના અડધા કેટલા થાય? તો કે પાંચ. તો ગમે તે તમે પાંચ લઈ લેશો, એ પાંચ ફૂલમાં તમારે મનગમતા રંગ પૂરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ગોળ નવ લેવાના છે અને ફૂલ પાંચ લેવાના છે. એના પછી જોઈએ ચો, એક ચતુર્થાંશ ભાગના આકારોમાં રંગ પૂરો. એક ચતુર્થાંશ એટલે ચારમાંથી એક ભાગ અથવા તો ચોથો ભાગ. તો આ ચાર જે ઝીબ્રા અરે જે વીજળી આકારનું આપેલું છે ઝિગઝેગ વાળું, એમાંથી તમને એક ભાગમાં રંગ પૂરવા, એટલે તમે ગમે તે એક ભાગમાં તમે રંગ પૂરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને ટીક કરી આપું અથવા તો તમે તમારી રીતે પણ જાતે ડિસાઇડ કરીને એક ભાગમાં રંગ પૂરી શકો. એના પછી નીચે પાણીના ટીપા જેવું કંઈક આપ્યું છે અને આઠ આપેલા છે. એક ચતુર્થાંશ એટલે આઠ, એક ચતુર્થાંશ એટલે તમને ખબર છે ચોથો ભાગ. તો આઠનો ચોથો ભાગ બે થાય, એટલે તમારે બે ભાગમાં રંગ પૂરવાના રહેશે. અને એના પછી ચાર આકૃતિ આપી છે, તો કોઈ પણ એક ભાગમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે. એના પછી છ જોઈએ, નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. તો જો અહીંયા અડધું અને તમને અડધું આપેલું છે. હવે અહીંયા બીજી આકૃતિ આપણે જોઈએ કે ચારમાંથી એક ભાગ છે એટલે કેટલો ભાગ કહેવાય? ચારમાંથી એક ભાગ છે એટલે કે ચોથો ભાગ કહેવાય. અને એને આ બાજુ તમે જોઈન કરો એટલે એક ચતુર્થાંશ આવી રીતે થાય. એના પછી છે ત્રીજી આકૃતિ. ત્રીજી આકૃતિ એમાં ચારે ચાર ભાગ છે, ચારે ચારમાં રંગ પૂરેલા છે. તો આપણે શું કહીશું? આખું, અને આખાનો ભાગ ચારમાંથી ચાર ભાગ એટલે આ એનું જોઈન થશે. એના પછી ચોથી આકૃતિ છે, એમાં ચારમાંથી ત્રણ ભાગમાં રંગ પૂરેલા એટલે પોણો ભાગ થયો. તો અહીંયા પોણો ભાગ અને પોણા ભાગને આપણે દર્શાવીએ છીએ ત્રણ ચતુર્થાંશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે આમાં કરવાનું રહેશે. એના પછી જોઈએ બીજો અડધો ભાગ બનાવો. બીજો અડધો ભાગ એટલે તમને અહીંયા જે ચિત્ર આપેલા છે, અડધા ચિત્ર આપેલા છે અને અડધા ચિત્ર તમારે આ જ રીતે તમારી જાતે દોરવાના છે. જોઈએ, એક દૂતિયાંશ ચિત્ર અહીં દોરેલ છે. એક દૂતિયાંશ એટલે કે અડધું, અડધું ચિત્ર અહીંયા તમને દોરીને આપેલું છે અને એ જ અડધા ચિત્રને તમારે આખું ચિત્ર બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા હોમવર્કમાં રહેશે. ઝ આપેલો છે કે આ ચોથા ભાગનું ચિત્ર છે, તમે તેને પૂર્ણ કરી શકશો. તમને ચોથા ભાગનું ચિત્ર અહીંયા આપેલું છે અને તમારે એને પૂર્ણ કરવાનું છે. તમે તેને પૂર્ણ કરવા માટે કેટલા ચોથા ભાગ, બીજા કેટલા ચોથા ભાગ દોરશો? તો જો અહીંયા ચોથા ભાગનું ચિત્ર આપેલું છે એટલે હું તમને અહીંયા રફલી કરીને બતાવું, તો આ તમારો સૂર્ય થઈ ગયો, આ એનો ચોથો ભાગ આપેલો છે અને આ બીજો ચોથો ભાગ આપણે અહીંયા આવી રીતે દોરવાનો છે. તો આપણે ટોટલ કેટલો ભાગ દોરવો પડશે? ત્રણ છેદમાં ચાર, ત્રણ ચતુર્થાંશ ભાગ દોરવો પડશે. આપણે આટલો ભાગ દોર્યો ને એટલે એને ત્રણ ચતુર્થાંશ ભાગ કહીશું. આગળ જોઈએ એક નવો પોઈન્ટ છે, મીટર અને અડધું. મીટરનું અડધું અને પા, સોરી, મીટરનું અડધું અને પા. તમારી માપપટ્ટીનો ઉપયોગ એક મીટર દોરી કાપો. આ દોરી ઉપર એક દૂતિયાંશ મીટર, એક ચતુર્થાંશ મીટર અને ત્રણ ચતુર્થાંશ મીટરના નિશાન કરો. તમારી દોરીનો ઉપયોગ કરીને એક દૂતિયાંશ મીટરના માપની લીટી જમીન પર દોરો. તે લીટી કેટલા સેન્ટીમીટરની છે? તો એક મીટર હોય તો એ 100 સેન્ટીમીટર હોય. તો એક દૂતિયાંશ મીટરની કેટલી હોય? 50 સેન્ટીમીટર હોય. હવે તમને અહીંયા આપેલું છે કે એક મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો એના ઉપરથી તમે અડધા પોણા આખા એ બધા માપ કાઢી શકશો. જોઈએ આગળ, આપણે જોઈએ એક દૂતિયાંશ મીટર એટલે કેટલા સેમી? તો મેં હમણાં કીધું કે એક મીટર બરાબર 100 સેમી. તો એક દૂતિયાંશ મીટરે કેટલા થાય? તો એક દૂતિયાંશ એટલે અડધું. તો 100ના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 50 થાય. તો એક દૂતિયાંશ એટલે કે 50 સેમી. તમને નીચે બીજો પ્રશ્ન આપ્યો છે, એક ચતુર્થાંશ મીટર એટલે કેટલા? એક ચતુર્થાંશ મીટર એટલે ચોથો ભાગ. તો 100નો ચોથો ભાગ કેટલો થાય? તો 100 ભાગ્યા તમે 100 ભાગ્યા 4 કરો એટલે એનો ચોથો ભાગ તમને મળે. તો તમને ખબર છે 25 ચોક 100, તો 25 સેમી એનો ચોથો ભાગ થાય. એવી રીતે ત્રણ ચતુર્થાંશ મીટર આપેલા છે. ત્રણ ચતુર્થાંશ મીટર હોય તો કેટલા સેમી હોય? તો ત્રણ ચતુર્થાંશ મીટર એટલે પોણો ભાગ. તો 100નો પોણો ભાગ એટલે કે 100 × 3/4. 25 ચોક 100 છેદ 25 × 3, તો 25 × 75 એટલે કે ત્રણ ચતુર્થાંશ મીટર હોય તો 75 સેમી થાય. એના પછી છે, શું તમે જોયું જ્યારે આપણે એક દૂતિયાંશ એક ચતુર્થાંશ ઉમેરીએ ત્યારે આપણને ત્રણ ચતુર્થાંશ મળે છે? એટલે કે જો વિદ્યાર્થી મિત્રો, એક દૂતિયાંશ વત્તા એક ચતુર્થાંશ
માં આ બંને એડ કરીએ એટલે એક દૂતીયાંશનું માપ કેટલું હતું? તો કે એક દૂતીયાંશનું માપ હતું વિદ્યાર્થી મિત્રો 50, અને એક ચતુર્થાંશનું માપ કેટલું હતું? 25. તો 50 વત્તા 25 કેટલું થાય? 75. તો એ 3/4 જેટલું તમને મળી જાય છે. એના પછી છે દૂધની વહેંચણી. આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલ છે અને તેમાં 1 લિટર દૂધ સમાઈ શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ બોટલની તમને વાત કરી છે, આ બોટલની વાત કરી છે અને આમાં 1 લિટર દૂધ ભરાયેલ છે. હવે તમને ખબર છે કે દૂધ જે છે એ આપણે લિટરમાં માપીએ છીએ. 1 લિટર બરાબર 1000 મિલી, મિલી એટલે મિલીલિટર. 1 લિટર એ દૂધ હોય તો આપણે કેટલા સામે હોય માપ એનું? 1000 મિલી. જેમ આપણે 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ હોય છે, એવી રીતે 1 લિટર બરાબર 1000 મિલી. તો જોઈએ આગળ. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડવાનું છે કે દરેક બોટલમાં 1/4 લિટર દૂધ ભરાય. દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી તમારે અંકિત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈ લઈએ. અહીંયા બોટલ એ જે છે આખી દૂધની ભરેલી છે. હવે એને 4 બોટલમાં એવી રીતે રેડવાનું છે કે બધામાં સરખું દૂધ ભરાય, એટલે કે 1/4 દૂધ ભરાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે 1/4 એટલે કે ચોથા ભાગનું દૂધ અહીંયા ભરાયેલું જોવા મળે છે. એની પછી તમને પ્રશ્ન પૂછેલો છે કે દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે, ચોથા ભાગનું દૂધ હશે એટલે કે દરેક બોટલમાં કેટલું દૂધ હશે? તો તમને ખબર છે કે 1 લિટર બરાબર 1000 મિલીલિટર. તો ચોથા ભાગનું હોય તો 1000 × 1/4 હે ને, તો 25 × 100 અને જોડે શૂન્યનું 1 શૂન્ય મૂકી દઈએ એટલે કે 1000 ભાગ્યા તમે 4 કરો તો તમને 250 મિલી આન્સર મળે. એવી રીતે તમને બીજો એક પ્રશ્ન પૂછેલો છે શ્યામવાળો કે શ્યામે 1 લિટર દૂધ 2 બોટલમાં એવી રીતે ભર્યું કે જેની પ્રથમ બોટલમાં 3/4 અને બીજી બોટલમાં 1/4 લિટર દૂધ ભરાય. એટલે કે શ્યામ જે છે એણે 1 લિટર દૂધનો ઉપયોગ કર્યો અને 2 બોટલમાં એવી રીતે ભર્યું કે એકમાં 3/4 સમાયું ને એકમાં 1/4. તો આપણે એ રીતે આપણે આ 2 બોટલ છે એને આપણે પેન્સિલથી અંકિત કરવાની રહેશે. તો જોઈ લઈએ શ્યામે કેવી રીતે બંને બોટલના દૂધ ભર્યા છે. 1 બોટલમાં 3/4 એટલે 1/4 ભાગ, તો આ આકૃતિ બીની છે અને સી આકૃતિમાં 1/4 એટલે કે આ આકૃતિ સીની છે. એના પછી જોઈએ તમને એક પ્રશ્ન પૂછેલો છે કે દરેક બોટલમાં કેટલા મિલીલિટર દૂધ હશે. તમને અહીંયા નીચે એક પ્રશ્ન પૂછેલો છે કે દરેક બોટલમાં ભરેલ દૂધમાંની સપાટી સુધી પેન્સિલની નિશાન કરો, એટલે આમાં ને આમાં બી અને સીમાં તમારે થઈ ગઈ છે. એના પછી પ્રશ્ન છે દરેક બોટલમાં કેટલા મિલી દૂધ હશે. તો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો દરેક બોટલમાં કેટલા મિલી દૂધ રહેશે. તો બી બોટલમાં 750 મિલીમીટર છે. 750 એટલે 3/4 ભાગ અને 250 એટલે 1/4 ભાગ બરાબર. તો 300 બોટલ બીમાં છે 3/4 ભાગ બરાબર, એટલે 1000ના 3/4 ભાગ, એટલે કે એને તમે છેદ ઉડાડીને રાખો એટલે આનો જવાબ તમને મળે 750 મિલીલિટર. એવી રીતે બોટલ સી છે 1/4 ભાગ, તો 1000નો 4th ભાગ એટલે કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? તમને 250 મિલીલિટર જવાબ મળશે. એના પછી છે વજન સમતોલ કરવું. તેમને અહીંયા અલગ અલગ વજનીય આપેલા છે, અલગ અલગ વજનિયા છે, જોઈ લઈએ આપણે. તમે આ બધાએ વજનિયા જોયેલા છે કે 1 કિલોગ્રામ, 500 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ, 250 ગ્રામ, 200 ગ્રામ, 50 ગ્રામ, 250 ગ્રામ, 200 ગ્રામ અને 100 ગ્રામ. આ અલગ અલગ વજનિયા આપેલા છે. ઉપર દર્શાવેલ વજન એવી રીતે પસંદ કરો કે બંને પલ્લા સમાન થાય અને તમે જુદી જુદી કેટલી રીતે એને કરી શકો છો કે 2 વખત 100 ના લો, 2 વખત 500 ના લો, એમ તમે કેટલી વખત કરી શકો છો? તો અ જોઈએ ખાલી પલ્લામાં વજન દોરો. હવે તમને અહીંયા ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, આ તમારે બધા માપ યાદ રાખવાના છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 લિટર બરાબર 1000 મિલીલિટર અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ 3 માપ જે તમારે આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે મગજમાં યાદ રાખવાના છે. આના ઉપરથી જ દાખલા થશે. તો જોઈ લઈએ 1 કિલોગ્રામે આપણને 1000 ગ્રામ આપેલું છે. હવે આ જે વજનનું છે એમાં 1 પલ્લામાં 2000 કિલોગ્રામ છે.
તો આપણે અહીંયા બે, અરે સોરી, એક પલ્લામાં 2 કિલોગ્રામ છે, એટલે આપણે અહીંયા પણ 2 કિલોગ્રામ કરીશું તો જ આ વજન કેવું થશે, એ આમ સમતોલ થશે, બરાબર ને? તો આપણે જોઈ લઈએ આપણે જુદી જુદી કેટલી રીતે વજનિયા ગોઠવી શકીએ છીએ. તો આપણે કાં તો 1 કિલોગ્રામનો 1 લઈએ ને 500-500ના 2 લઈ શકીએ તો પણ 2 કિલોગ્રામ થઈ જાય છે. 1 કિલોગ્રામ વત્તા 500 અને 500ના પાછા 250 2 લઈએ તો પણ 2 કિલોગ્રામ થાય. તો અલગ અલગ કેટલી રીતે, તો આપણે બધે જ રીતે વિચારી શકીએ છીએ. 1 કિલોગ્રામનો 1 લઈએ, 1 500નું લઈએ, 1 200 200 ને 100, એવી રીતે 200 200 100 પણ 500 થઈ જાય, આ 500 અને આ 1 કિલો તો પણ 2 કિલોગ્રામ થઈ જાય. અથવા તો 2 500 અને 4 250વાળા લઈએ, 1 200વાળું લઈએ, 1 500વાળું લઈએ, તો આવી રીતે બધામાં ટોટલ કેટલા થઈ જાય છે, 2 કિલોગ્રામ થઈ જાય છે. બીજો પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે જુદી જુદી કેટલી રીતે તમે 3/4 કિલોગ્રામ વજનના પલ્લાને સમાન કરી શકો છો. હવે અહીંયા 2 કિલોગ્રામની જગ્યાએ આગળ 2 કિલોગ્રામ હતું, હવે તમારે અહીંયા 3/4 કિલોગ્રામ છે, એટલે કે પોણા ભાગ છે. 3/4 એટલે કેટલું, 750 ગ્રામ. તો આવા અહીંયા આપણે 3/4 એટલે 750 ગ્રામનું પલ્લું અહીંયા રાખવું પડશે તો જ આ બંને કેવું થશે, આ બંને વજનિયા કેવા થશે, સમાન થશે. તો જોઈ લઈએ બમાં આપણે કઈ કેટલી 3 અલગ અલગ રીતે એને રાખી શકીએ છીએ કે 250 વત્તા 250 વત્તા 250 એટલે 750 થઈ જાય, તો એક આ રીતે રાખી શકાય. 500 વત્તા 250 તો પણ 750 થઈ જાય, તો બીજી આ રીતે રાખી શકાય. 500 અને 200 700 વત્તા 50 તો પણ 750 થાય, તો ત્રીજી આ રીતે પણ તમે રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે શા માટે તે ખોટું છે. કાનને રંગપૂર્ણી કરેલ કેટલોક ભાગ અહીં દર્શાવેલો છે, પરંતુ તેની દોસ્ત મિની કહે છે તે ખોટું કર્યું છે, સમજાવો તે શા માટે ખોટું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચોરસ તો આપેલું છે, અહીંયા તમને ભલે દેખીતા 4 ભાગ દેખાય છે પણ આ ભાગ સરખા છે નહીં. આ લંબચોરસ જે છે એમાં ટોટલ 5 ભાગ છે. કેટલા ભાગ છે? 5 ભાગ છે. તો એ 5 ભાગમાંથી એણે 2 ભાગમાં રંગ પૂર્યો છે, એટલે આનું માપ શું હોય, 2/5 માપ હોય, એટલે કે એણે દર્શાવ્યું છે 1/4, એટલે એની દોસ્ત જે મિની છે એ કહે છે કે આ તે ખોટું દર્શાવ્યું છે, હકીકતમાં છે આ ભાગ કેટલા, 5, અને 5માંથી 2 ભાગમાં રંગ કરેલા છે, એટલે કે પહેલું એટલા માટે ખોટું છે. અને તમે બીજી આકૃતિ જુઓ તો ત્રિકોણના કેટલા ભાગ છે, તો કે તમને ખબર છે કે અહીંયા દેખીતી રીતે તમને 2 દેખાય છે પણ એકચ્યુઅલી સ્પષ્ટ છે નહીં, કે 1/2 ભાગથી પણ ઓછું એને રંગ કરેલો છે, એટલે કે ટોટલ 1/2 ભાગમાં એણે રંગ કરેલો નથી, એટલે આ વિધાન પણ ખોટું, અરે આ આકૃતિ પણ એની દોસ્ત એને મિની ખોટું કહે છે. હવે લાસ્ટમાં મહાવરાના 4 દાખલા છે, આપણે જોઈ લઈએ મહાવરાના જે 4 દાખલા છે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં કરવાના છે. પહેલો દાખલો છે, કુલ 60 કેરી છે, તેમાંથી 1/2 કેરી પાકેલી છે. હવે 1/2 એટલે 500, એટલું તમારા મગજમાં ફિટ થવું જોઈએ. 1/2 એટલે 500, 1/4 એટલે 250 અને 3/4 એટલે 750 ગ્રામ, આટલું તમારા મગજમાં ફિટ જ હોવું જોઈએ, પ્લસ તમારા મેં જે તમને 3 માપ કીધા છે એ. તો કુલ કેટલી કેરી પાકેલી છે, 60માંથી 1/2 કેરી પાકેલી છે. તો 60 × 1/2 કરીએ આપણે, 60 × 1/2, હવે 60/2 કરો એટલે શું થાય, 30, તો 30 કેરીઓ પાકેલી છે. એ રીતે અહીંયા બીજો દાખલો આપેલો છે, કુલ 32 બાળકો છે, તેમાંથી 1/2 છોકરી, 1/2 એટલે અડધું, 1/2 એટલે અડધું, તો કેટલા છોકરાઓ છે, તો છોકરાઓ કેટલા છે, તો કે છોકરીઓ 32 છે, તો 32 ને 1/2 છોકરા, અરે છોકરીઓ છે, તો છોકરીઓ 32/2 કરો એટલે છે 16 છોકરીઓ છે, તો બાકીના કેટલા હોય, છોકરાઓ, છોકરા અડધા છે એટલે 16 છોકરાઓ હશે. એના પછી ત્રીજો દાખલો જોઈએ, કુલ 20 તારા છે, તેમાંથી 1/4 ભાગના તારા લાલ છે, એટલે કે 1/4 તારા લાલ છે, તો કેટલા તારા લાલ છે અને કેટલા તારા લાલ નથી, તો 20 ના 1/4 કરો એટલે તમને કેટલા મળે, 20 × 1/4 કરો એટલે તમને અહીંયા ખબર છે 6 × 2 = 5 × 4 = 20, તો 5 તારા લાલ છે, તો 20 માંથી 5 તારા લાલ છે, તો 15 તારા લાલ
નથી એવું કહી શકાય. 20માંથી 5 તારા લાલ છે તો 20 ઓછા 5 કરો એટલે તમને જવાબ શું મળે? 15. તો 15 તારા લાલ નથી એવું કહી શકાય. આગળ જોઈએ ચોથો દાખલો. રવિને પેન્સિલ જોઈએ છે, એની કિંમત 2 રૂપિયા છે. તેણે 1નો સિક્કો અને 50 પૈસાનો 1 સિક્કો, 1નો 1 સિક્કો અને 50 પૈસાનો 1 સિક્કો આપ્યો. તો આ પૂરતું છે? તો કે ના, આ પૂરતું નથી. તો કેવી રીતે પૂરતું નથી? તો પેન્સિલની કુલ કિંમત છે 2 રૂપિયા. એણે 1નો સિક્કો આપ્યો છે, 1નો 1 સિક્કો અને 50 પૈસાનો 1 સિક્કો, એટલે કેટલા થયા? 1.5 રૂપિયો થયો. તો 1.5 રૂપિયો એ ઓછી રકમ છે 2 કરતાં, એટલે કે એના માટે પૂરતી રકમ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9 અહીંયા પૂરું થાય છે. આની PDF તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે અને આ ચેપ્ટરની તમારે સરસ રીતે તૈયારી કરવાની છે. થેન્ક યુ.